રસેષ ગુજરાતી કોંગ્રેસનો કાર્યકર્તા હોવાનું પુરાવું સામે આવ્યો ત્યારે કોંગ્રેસ નેતા હિમાંગ વસાવડાએ કહ્યું ફેબ્રુઆરી બે હાજર ઓગણીસમાં સ્થાનિક નેતાઓની ભલામણ થકી રસેષ ગુજરાતીને ડોક્ટર સિલનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો અને બે હજાર એકવીસમાં તેઓ કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે વડોદરા મહાનગરપાલિકા ભૂંડ પકડવાને લઈ વિવાદમાં આવી મનપાની ઢોર પાર્ટી એકવીસ વર્ષ બાદ ભૂંડ પકડ્યા અને ટીમ વિવાદમાં ફસાઈ મનપાની ટીમે પાંત્રીસ જેટલા ભૂંડ પકડ્યા છે જોકે આ કામગીરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનની વિરુદ્ધ હોવાથી નોટિસ ફટકારવામાં આવી છે પશુ કલ્યાણ સંસ્થા વતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારવામાં આવી જેમાં ભૂંડ પકડવાની કાર્યવાહીમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવી જવાબ માંગવામાં આવ્યો આ મામલે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરાશે મહેસાણામાં ગંદા પાણીના કાસમાં અંતિમ યાત્રા નીકળી સામાન્ય રીતે ગંદા પાણીના કાસમાં લોકો અંતિમ યાત્રા લઈને ન જાય પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી પહેલા તો લોકો પણ અચંબિત બની ગયા હતા પરંતુ આ એક પ્રકારનો વિરોધ હતો કડીના દુધાઈ ગામના અનુસૂચિત જાતિના લોકોને સ્મશાનમાં જવા આ ગંદા પાણીના કાસમાં થઈને જવું પડે છે લોકોએ કાંસ પર નાળું બનાવવા માટે અનેક વાર રજૂઆત કરી છે વિવિધ સમિતિઓને આવેદનપત્ર પણ આપ્યા પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝિટી ચેક સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે સાથે પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર છે આ પરિપત્રને તેના અમલ સામે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ એટીનના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે સિવિલમાં પરિપત્ર છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા વધુ આશ્ચર્યની વાત એ છે કે નિયમો તો બન્યા પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યોરિટી ગાર્ડે પણ તેનું અમલ કરતા નજરે નથી પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનારા હોમગાર્ડ જવાનોને કોઈએ જ ન રોક્યા આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી લે છે જોકે અહીં તેમણે જ નિયમો તોડી દીધા ખાસ વાત એ હતી કે ન્યૂઝ એટનનાリアલિટી ચેકમાં જ્યારે जवानोंને હેલ્મેટ અંગે પૂછાયો તો તેમના જવાબો પણ હાસ્યાસ્પદ હતા હા અત્યારે આપ હેલ્મેટ વગર નીકળ્યા છો તમારા ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ હોય છે તો જલ્દીમાં આવી ગયા એટલે સાહેબ આ કેમ અત્યારે હેલ્મેટ નથી સર્ક્યુલર કરેલું ટોપી જયારે બી ટોપી પહેરી હોય તારે હેલ્મેટ ના આવે બધા લોકો અમે જયારે પેલું બાંધીએ છીએ રૂમાલ કે ઉપર ત્યારે એવું થોડી નોલ દેખાય નિયમ તો નિયમ તમે ની સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું પરંતુ ગેટની અંદર અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા કેમેરામાં કેદ થયા આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કર્યાનો આજે પ્રથમ દિવસ છે માટે આવું થયું કે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે બીજી તરફ તેમણે કહ્યું હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટા ભાગના દર્દીના સગાઓ છે એની અંદર આવતા અમારા કર્મચારીઓ જે છે એના માટેનો આ સર્ક્યુલર છે કે ભાઈ હેલ્મેટ પહેરીને તમારે આવવું અને તમે હેલ્મેટ પહેરીને નહીં આવો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે એવો સર્ક્યુલર કરવામાં આવે છે આજે એનો પહેલો દિવસ છે ધીરે ધીરે દરેક વ્યક્તિને પૂછી અને એની ઓળખ સાથે કન્ફર્મ કરી રહ્યા છે કે કેટલા લોકો હેલ્મેટ પહેરે છે નથી પહેરતા નથી પહેરતા તો એમને પહેરવા માટે સમજાવશું અલ્ટિમેટલી આવા સર્ક્યુલરનો એકમાત્ર આદેશ ઉદ્દેશ છે જેથી કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ ન થાય અને થાય તો વ્યક્તિને જીવનું જોખમ ન રહે છૂટાછેડાની અદાવતમાં સસરાનો છરીથી જમાઈ પર હુમલો અમદાવાદના નરોડામાં ઘટના બની નરોડામાં સાડા અને સસરાએ છરીથી હુમલો કર્યો સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો ખેતાનજી વણઝારા નામના યુવક પર જીવલેણ હુમલાની ઘટના પોલીસે બે સાડા અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ સમાધાન માટે પોલીસે બોલાવીને હુમલો કરાયાનો દાવો કરાયો છે નરોડા પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે સમાધાન માટે આ યુવકને બોલાવવામાં આવ્યો હતો નરોડા પાસેનો આ બનાવ છે કે જ્યાં જે યુવક પહોંચ્યો હતો તે દરમિયાન તેના બે શાળા અને સત્ર દ્વારા તેને પર હુમલો કરવામાં આવ્યો હતો સમગ્ર જે ઘટના બની હતી ત્યારબાદનો એક વીડિયો છે તે વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આભાર ઉત્વેદ જાણકારી આપવા માટે

ખેડૂતોને નથી મળતું ઓરવાળા ગામના ખેડૂતોના ખેતરમાં અધ પાણી લીક થઈ નિરર્થક વહીરાઉ છે જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા અને કેનાલના સમારકામની માંગ કરી પોરવાળાનો તળાવ જે ગોળીતરા સુધી જાય છે પીપળિયાના અધ સુધી જાય છે અને કોઈ કિરાળ કોઈ બે વર્ષથી કોઈ સાફ કરેલ નથી અમારા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે એ બી પરમારે સાહેબ એ રજૂઆત કરી ત્યાં સુધી કોઈ તંત્ર કામ કરતું નથી